नमस्कार मित्रों, आप जो रहे हो विजय न्यूज चैनल, हूँ निलेश पटेल। हवे जोईए समाचार विगतवार। ગોધરા શહેરમાં આવેલી જનતા કોઓપરેટિવ બેંક દ્વારા મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી ધી જનતા કોઓપરેટિવ બેંક દ્વારા મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। લોનની રકમ 6 લાખ રૂપિયાની ભરપાઈ ન થતા બેંકે રિકવર કરવાની રકમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ધી જનતા કોઓપરેટિવ બેંક આવેલી છે, જ્યાં જસંતીબેન ઉપેન્દ્ર કુમાર શેઠ દ્વારા વર્ષ 2013 માં 6 લાખ રૂપિયાની મિલકત પર ધિરાણ કરવામાં આવ્યું હતું। 6,51,000 રૂપિયા બાકી પડતી રકમને રિકવર કરવા બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ધી જનતા કોઓપરેટિવ બેંકના અધિકારીઓ બીએમ ચેમ્બર કોમ્પ્લેક્સમાં આવેલી એક મિલકત પર વહેલી સવારે પહોંચ્યા હતા। જસવંતીબેન ઉપેન્દ્ર કુમાર શેઠ નામની મિલકત જપ્ત કરી હતી। હું ધી જનતા કોઓપરેટિવ બેંક મેનેજર બિહારજી સાધુ, ગુજરાત સરકાર દ્વારા રિકવરી ઓફિસર, આજરોજ અમે જસવંતીબેનની સ્થાવર મિલકત 159ની કાર્યવાહીમાં અમારા બેંકના નિમેલા સેલ અધિકારીએ જપ્ત કરી સીલ કરેલ છે। તેમના બાકી પડતા નાણાં અંદાજે 6,51,000 રૂપિયા અને ચડક વ્યાજ થાય છે। જો તે રકમ ભરપાઈ કરી દેવામાં આવશે તો અમે તાત્કાલિક સીલ ખોલીને સ્થાવર મિલકતનો કબજો એમને સુપ્રત કરીશું, નહીં તો જે જપ્તીની કાર્યવાહી થયેલ છે એ રીતે અમે સેલની કાર્યવાહી કરીને આ સ્થાવર મિલકતની જાહેર હરાજી કરીને બેંકના બાકી પડતા નાણાં વસૂલ લઈશું તે જાણશું। આપનું નામ? દયાલજી સાધુ, જી જનતા કોઓપરેટિવ બેંક મેનેજર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રિકવરી ઓફિસર।